બનાસકાંઠા જિલ્લામાં પાછલા 2 વર્ષથી બિલકુલ વરસાદ નથી. હાલ વરસાદની જરૂરિયાત છે, લોકો વરસાદ માટે પ્રાર્થના અજીજી કરી રહ્યા છે. તેનાથી સાવ ઉલટું 2017માં વરસાદે આજ દિવસે કહેર વર્તાવ્યો હતો. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાત્રે બનાસ નદીમાં આવેલા ઘુઘવતા પુરમાં કાંકરેજ તાલુકાના ખારિયા રૂની અને રાણકપુર સહિત 10થી વધુ ગામો આખે આખા તારાજી થઈ ગયા હતા. 23થી વધુ લોકોના મોત થયા હતા અને 1000થી વધુ પશુઓ પણ મોતને ભેટ્યા હતા. ત્યારે કુદરતના કહેરમાં હજારો ખેડૂતો બરબાદ થયા. ખેતીની જમીન ઉપર બનાસની માટીના થર પથરાઈ ગયા. ત્યારે ખેડૂતોને બેઠા કરવા સરકારે વળતર આપ્યા, પરંતુ તેમાં પણ ભેદભાવ થયા. જરૂરિયાતમંદો રહી ગયા અને લાગવગવાળા લઈ ગયા જેવો ઘાટ ઘડાયો. આજે આ વિનાશની વર્ષીને 2 વર્ષ પૂરા થયા, પરંતુ ભયાનક યાદો હજુ પણ લોકોના દિમાગમાં એવી ને એવી જ છે. એ દિવસો યાદ કરતા જ હસમસી જાય છે, આંખોમાં આંસુ સરી પડે છે. કારણ કે નજર સામે ઘરના આસિયાને પડતો જોયો છે, જેમને પોતાના જણ ગુમાવ્યા છે તે હજુ યાદ કરીને રડી લે છે. તો બીજી બાજુ સરકારે તે સમયે કરેલા વાયદા હજુ પૂર્ણ થયા નથી. નવા મકાનો, રોડ, શાળાના ઓરડા સહિતની પાયાની જરૂરિયાતોને લઈને અનેક પ્રશ્નો હજી યથાવત છે. જે પૂર્ણ ઓરાંતરની વાત છે, 2017માં આપણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની અંદર જે 2017માં પૂર્ણ ઓરાંતર થયું હતું તેમાં માનહાનિ, જાનહાનિ અને જમીનમાં ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું હતું. જે નદીપટના ગામડામાં ખારિયા વિસ્તારથી ટોટણા વિસ્તાર, સુદ્રસણ, સોનપુરા, સાકરિયા, ભદ્રેવાડી, શેઠ પલગામ, રાણકપુર સુધી અને ચાકા સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં માણસનું પશુપાલન, ખેતીવાડીમાં નુકસાન થયું હતું. સરકારશ્રી તરફથી એ ટાઈમે સર્વે કરવામાં આવ્યો હતો, નાના મોટા લાભો પણ મળ્યા હતા અને બાકીના જે સાચા લાભોને પશુપાલનના જે મળવા લાયક હતા, બોરફેલ થઈ ગયેલ હતા, જમીન સુધારણા હતા, જે સાચા નુકસાનકારક હતા એને આજ સુધી જે પેન્ડિંગ એક્ટિવ છે એનું વળતર મળ્યું નથી. અમે આ તાલુકાના આગેવાનો વારંવાર તાલુકામાં, જિલ્લામાં રજૂઆત કરવા છતાં આજે 2 વર્ષ વીતી ગયા પણ કોઈ એનું વળતર મળવા ન હોવાથી અમે આ બધા મુદ્દા સાથે ના ચાલે અમારે હાઈકોર્ટમાં રજૂઆત કરવી પડી. સરકારશ્રી ખાસ વાત કરે છે કે અમે દીકરી ભણાવો, બેટી બચાવો ની વાતો કરે છે. આજે એવી પરિસ્થિતિ છે કે બનાસકાંઠા જિલ્લામાં આજે 1800 ઓરડા ખૂટે. અહીં અત્યારે આપ સૌ પત્રકાર મિત્રો જાણો છો કે કાંકરેજ તાલુકાની અંદર જે વિસ્તારમાં છોકરો 12 બેસીને ભણાવવા પડે છે, મોટી મોટી વાતો કરતા રૂમોની ઘટ હોવા છતાં આજ સુધી અમે વારંવાર જિલ્લા